નિયમો માણસ માટે છે કે માણસ નિયમો માટે આ સતત મૂંઝવતો એક પ્રશ્ન છે એમ કહેવાય છે કે નીતિ નિયમો પહેલા નહોતા એવી અપેક્ષા હતી કે જે જીવ જન્મ લેશે તે પોતાની અનુકૂળતા કરી લેશે પણ અનુકૂળતા કરી લેશેનો અર્થ એવો કે પોતાની અનુકૂળતા કરશે અને બીજા કોઈને ખલેલ કે દખલ નહીં પહોંચાડે પણ થયું થોડું ઊંધું પરિણામ એવું આવ્યું કે માણસ પોતે તો જીવતા જીવતા આગળ વધતો ગયો પણ અનેક બીજા લોકોના જીવનને ખોરવતો ગયો હું જેવું તે મારો નિયમ એવું બની ગયું ત્યારે નીતિ નિયમોની રચના થઈ આના ઉપરથી નીતિ શતકો બન્યા છે બેન્જામિન ફ્રેકલીને પોતાના બાળપણનું એક સંસ્મરણ લખ્યું છે એમાં લખ્યું છે કે બાળપણથી જ મને પૂર્ણ શાંત થવાની ઈચ્છા છે તેથી મેં બાર નિયમો નક્કી કર્યા હતા જેમનો ઉપયોગ કરીને હું પૂર્ણ થઈ જઈશ બાર નિયમોમાં તમામ ધર્મોએ જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ બાબતોની ચર્ચા કરી છે તે બાબત બધી જ આવી જાય છે સંકલ્પ શીલ શાંતિ મૌન સદભાવ એવા તમામ બાર તમામ સારી વાતો આ બાર નિયમમાં આવી જાય છે શોધી શોધીને દરેક ધર્મમાંથી સારપ ભેગી કરીને બેન્જામિન ફ્રેન્કલીને પોતાના માટે નિયમો બનાવ્યા બેન્જામિન ફ્રેન્કલિનને લખ્યું છે કે હું એમને કેવી રીતે પામું ત્યારે મેં એક એક આચરણનો અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું મેં ખરાબ બોલવાનું બંધ કરી દીધું અને જ્યારે દુર્ભાવ આવે તેને દબાવવા લાગ્યો અને રોજે રોજનો હિસાબ કિતાબ રાખવા લાગ્યો કે આજે મેં કોઈ ખરાબ વાત તો નથી કરી ને આજે મેં કોઈ ચીજમાં અસંયમ તો નથી કર્યો ને આજે મેં અનાચાર તો નથી કર્યો ને આજે મેં ચોરી વિશે તો નથી વિચાર્યું ને આજે મેં આળસ તો નથી કર્યું ને તે હિસાબ રાખવા લાગ્યો પાક્કો હિસાબ અને રોજે રોજ અભ્યાસ સાધવા લાગ્યો પછી અભ્યાસ સધાઈ ગયો અને પોતે પોતાના વ્યવહારને બરાબર સાધી લીધો ત્યારે એક ઈસાઈ સાધુને જઈને તેમણે કહ્યું તમને શું લાગે છે મારા વ્યવહાર ઉપરથી મેં બધું સાધી લીધું છે એમણે સાધુ હસવે વેરીને કહ્યું તે બધું તો સાધી લીધું છે પરંતુ તો ભારે અહંકારી બની ગયો છે સ્વભાવત જેને જેણે બધું સાધી લીધું તે અહંકારી થઈ જશે ત્યારે તે ઈસાઈ ફકીર કહે હજી તેરમો નિયમ જોડી દે બેન્જામિને કહ્યું તેરમો નિયમ જરૂર છે હા દોસ્ત જરૂર છે તેરમો નિયમ હ્યુમિલિટી વિનમ્રતા બેન્જામિન ફ્રેન્કલીને કહ્યું કે હું તેને પણ સાધી લઈશ તેણે હ્યુમિલિટી પણ સાધી લીધી તેને વિનમ્રતા પણ સાધી લીધી તે વિનમ્ર પણ બની ગયો પોતાના સંસ્મરણોમાં તેણે એક વાત લખી જે અત્યંત કિંમતી છે અંતમાં મને એવું લાગ્યું છે કે જે પણ મારી પ્રાપ્તિ છે ઇટ ઇઝ જસ્ટ ઇન એપિયરન્સ તે માત્ર દંભ છે જે પણ સાધી લીધું તે માત્ર ચહેરો બની શક્યું તે મારો આત્મા ન બની શક્યું સ્વભાવત જે પણ આપણે બહારથી સાધીશું તે ચહેરો બનશે જે અંદરથી આવે તે આત્મા બનશે માણસ નિયમ માટે છે કે નિયમ માણસ માટે આપણે સાધવાનું નથી પામવાનું છે શ્રેષ્ઠ બાબતો મોહરું બને તો નકામું તે આપણો જીવ બની રહેવો જોઈએ સિદ્ધાંતો પાળવાના નથી હોતા સિદ્ધાંત સહજતાથી જીવવાના છે કારણ જીવન એની જ તો પાઠશાળા છે